नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं गणित। तो गणित गमतनी स्वाध्यायपोथीना पेज नंबर 43 ऊपर प्रश्न नंबर 6। नीचेना चित्रमां खूटता चांदला दोरी 10 जूथ पूर्ण करो। चांदलानी 3 हरोळ ज होवी जोईए, उदाहरण आपेल छे। तो आपणे उदाहरण जोईए तो अहीं 10 अंदर એટલે કે 10 થી ઓછી સંખ્યામાં ચાંદલા આપેલા હશે, તો અહીંયા બોક્સમાં 1 2 3 4 5 6 ચાંદલા આપેલા છે। તો હવે બીજા કેટલા ઉમેરવા પડશે? તો બીજા 4 ઉમેરી 10 જૂથ બનાવવાનું છે। અહીંયા બીજી એક એ પણ સૂચના છે કે 3 જ લાઈનમાં ચાંદલાની સંખ્યા હોવી જોઈએ। અહીંયા 3 દોરી અને આ અહીંયા લખી તો ન ચાલે, કારણ કે 3 જ સંખ્યા એટલે કે 3 જ લાઈનમાં બધા જ ચાંદલા આવી જવા જોઈએ, એટલે કે 10 જૂથ બની જવું જોઈએ। એવી રીતે અહીંયા આપણે બીજું ચિત્ર જોઈએ તો 1 2 3 4 5 પાંચ ચાંદલા આપેલા છે અને 10 જૂથ બનાવવાનું છે। તો આપણને બીજા 5 ચાંદલા દોરવાના રહેશે। આ ચાંદલા એક જ લાઈનમાં દોરવાના રહેશે, કારણ કે આપણે માત્ર 3 જ લાઈનમાં 10 જૂથ બનાવવાનું છે। હવે આપણને અહીંયા 4 ચાંદલા આપેલા છે, એટલે કે 10માં કેટલા ખૂટે? 6 ચાંદલા ખૂટશે। આથી આપણને અહીં 3 લાઈનમાં જ 6 ચાંદલા દોરવાના છે। તો ઉપરની બાજુ 3 3 એટલે કે 6 અને નીચેની બાજુ 4 દોરતા 10 જૂથ બનશે। એવી જ રીતે અહીંયા બીજા આપેલા જૂથ વિદ્યાર્થી મિત્રોને કરવાના રહેશે। પ્રશ્ન નંબર 7 જોડો, એટલે કે અહીંયા આપણને જોડકા જોડવાના છે। અહીંયા આપણને એકમ અને દશક આપેલા છે, જેને અહીંયા આપેલી સંખ્યા બનાવી અને જોડવાના છે। તો અહીંયા એકમ અને દશક લખેલા છે, જેના આધારે સંખ્યા બનાવવાની છે। અહીંયા આપણને એકમ 5 આપેલો છે, એટલે કે 5 એકમ, અને દશક છે 1, તો અહીંયા આવશે 1, તો સંખ્યા બનશે 15। તો સામેની બાજુ 15 જે સંખ્યા છે તેની સાથે આ બોક્સને જોડવાનું રહેશે। બીજા નંબરના બોક્સમાં અહીંયા એકમ છે 4 અને જ્યારે દશક છે 2, તો સંખ્યા બનશે 24, તો તેને 24 સાથે જોડવાના રહેશે। અહીંયા આપેલા બીજા જોડકા વિદ્યાર્થી મિત્રોને જોડવાના રહેશે। પ્રશ્ન નંબર 8 10ના માંગેલા બંડલ બનાવો, ઉદાહરણ આપેલું છે। અહીંયા આપણને 10 10ના બંડલ બનાવવાના છે, જે પ્રમાણે સૂચના આપેલી હોય અને જેટલા બંડલ બનાવવાના હોય એ રીતે। તો અહીંયા 10ના 2 બંડલ બનાવો, એટલે કે 10નું એક બંડલ આપેલું છે અને બીજા કેટલા? તો 6 આપેલા છે, તો અહીંયા 10નું બંડલ બનતા કેટલા ખૂટશે? 4 ખૂટશે। એવી જ રીતે આ દાખલો આપેલો છે કે 10 + 6 એટલે કે 10નો અને આ 6નો સરવાળો કરી તો કેટલા થશે? તો અહીંયા આવશે 16, અને 16 એટલે કે આપણે 2 બંડલ બનાવવાના છે, એટલે કેટલા જોઈશે? 20 જોઈશે। તો 16માં કેટલા ઉમેરી તો 20 થાય? તો 4 ઉમેરશું તો કેટલા થશે? 20। એવી જ રીતે અહીંયા માઇનસ પણ કરી શકાય કે 20માંથી 16 બાદ કરતા 4 બચે, એટલે કે આપણને 4 બીજી નવી સળીઓ જોઈશે 20 બનાવવા માટે। એવી રીતે કે 10 + 6 એટલે કે 16, અને આપણે કેટલા જોઈએ છે? 20, તો કેટલા જોઈશે? 4। અને માઇનસ પદ્ધતિથી પણ કરી શકાય કે 20 - 16 એટલે અહીંયા આપેલી 20માંથી બાદ કરવાની, એટલે જે બચે એટલી આપણે બીજી નવી સળીઓ જોઈશે। હવે આપણને અહીંયા બંડલ બનાવવાના છે, તો 3 બોક્સ આપેલા છે। આપેલ બંડલ અને છૂટી સળીઓ, આપણે અહીંયા બંડલ પણ આપેલું છે અને સળીઓ પણ આપેલી છે।
बंडल पूर्ण करवा जरूरी सड़ियों एटले के बंडल अहीं बे बंडल बनावाना छे तो केटली सड़ियों नवी जोईशे ए अहीं लखवानुं छे अने बनता बंडल एटले के केटला बंडल बने छे ए अहीं लखवानुं छे। हवे प्रश्न नंबर एक, दसना बे बंडल एटले के दसना बे बंडल करवाना छे एटले केटला जोईशे, दस दस ना बे बंडल बनावाना छे एटले केटलुं जोईशे, वीस सड़ियों जोईशे। अहीं आपणने दसनुं एक बंडल आपेलुं छे अने बीजी चार सड़ियों आपेली छे तो उपरनी आपे जे उदाहरण जोयुं ए ज रीते सरवाळाथी करशुं तो अहीं आपणने पेली जे आपेला छे एनी गणतरी करीए तो दस प्लस चार एटले थशे चौद, तो वीसमां जेटला खूटे एटली नवी सड़ियों उमेरवानी छे तो आपणे चौद प्लस छ करीए तो वीस थाय, अने माइनस पद्धतिथी करवूं होय तो वीस माइनस चौद एटले के जे आपणने सड़ी आपेली छे अने जे जोईए छे एनामांथी बाद करता छ बचशे एटले के छ आपणने જોઈશે નવી સળીઓ। એવી જ રીતે અહીંયા આપેલા બીજા બંડલ વિદ્યાર્થી મિત્રોને કરવાના રહેશે।